આપતા રહેશે ત્યારે હવે સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળી આવ્યું છે, જેમાં સુરતના પલસાણામાં ગુજરાત એટીએસએ રેડ કરી હતી. સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે, ત્યારે પલસાણાના કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના એક ગોડાઉનમાં એટીએસએ રેડ પાડી હતી. બાતમીના આધારે બે શખ્સોની ડ્રગ્સના જથ્થા સાથે એટીએસએ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટીએસએ ગોડાઉનમાં રેડ પાડતા કરોડો રૂપિયાનું કેફી પદાર્થ બનાવવાનું મટીરિયલ ઝડપાયું હતું. એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ ડ્રગ્સનું મટીરિયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસએ મધ્યરાત્રિ દરમિયાન સુરત જિલ્લામાં પલસાણા તાલુકામાં મોટી કાર્યવાહી કરી હતી. પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલ બ્લોક નંબર 315ની જમીનમાંથી કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પતરાનો શેડ બનાવીને અહીંયા કેફી પદાર્થો બનાવવામાં આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી અને ગુજરાત એટીએસએ મધ્યરાત્રિ દરમિયાન જ ઓપરેશન પાર પાડી અને આ સમગ્ર કાર્યવાહી કરી હતી. શંકાસ્પદ રીતે 2 જેટલા ઈસમોની તેઓ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર ની અંદર આ કેફી પદાર્થ બનાવવામાં આવી રહ્યો હોવાની હાલ માહિતી સામે આવી છે. ગુજરાત એટીએસએ હાલ અત્યારે જે સમગ્ર જે ફેક્ટરી છે જ્યાં કેફી પદાર્થ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તેને સીલ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની આ કામગીરીને લઈને કામગીરી કરતા જ સુરત ગ્રામ્ય પોલીસ સાથે સ્થાનિક પલસાણા પોલીસ તેમજ સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસ પણ ઉમટી ઝડપાય છે. અમિત ચાવડા, નિર્માણ ન્યૂઝ, બારડોલી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસને લઈને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયા